નમસ્કાર નળાકારોનું પ્રત્યક્ષીકરણ અંતર્ગત આજે આપણે શિરોબિંદુ ધાર અને ફલક વિશે ચર્ચા કરીશું આપની સમક્ષ એક ઘણાકાર છે તો સૌ એના શિરોબિંદુની વાત કરીશું આપણે જે રાઉન્ડથી દર્શાવેલા છે તે તમામ તેના શિરોબિંદુઓ છે આ ઘણાકારના શિરોબિંદુઓ છે શિરોબિંદુ એટલે કે વર્ડ ટેક્સ આગળ આપણને અંગ્રેજી શબ્દ વીની જરૂર પડશે ત્યારબાદ જ્યાં છે તે નડાકારની ધાર છે અને જે આ રંગથી દર્શાયું છે તે ફલક છે આમ કોઈ પણ ઘનાકારમાં શીરોબિંદુ ધાર અને ફલક ત્રણ વસ્તુ મહત્ત્વની છે ઘન બહુ ફલક તમારી સમક્ષ અહીં ઘન બહુ ફલક છે એક બીજો ઘન બહુ ફલક છે ત્રીજો ઘન બહુ ફલક છે ઘન કોઈપણ બહુકોણના જોડાણથી તૈયાર થાય છે આપણે જોઈએ છીએ કે આ જે ગણ છે એ પાંચ બહુકોણના જોડાણથી તૈયાર થયેલો છે બહુકોણથી ઘેરતા સમતલ્ય ભાગને ફલક કહે છે એરો દ્વારા જે ભાગ દર્શાવે છે એ ફલક છે આપણે આગળ ઘણા પણ ફલક વિશે જોયું હતું ફલક જ્યાં મળે છે તેને ધાર કહે છે ધાર રેખાકાંડ સ્વરૂપે હોય છે જે એરો દ્વારા આપણે દર્શાવેલ છે ધાર જ્યાં મળે છે તેને શિરોબિંદુ કહે છે શિરોબિંદુ બિંદુ સ્વરૂપે હોય છે જે આપણે બીજું આકૃતિમાં લાલ સર્કલ દ્વારા દર્શાવેલ છે ઘન આકારો બહુ ફલક હોય અને બહુ ફલક ન પણ હોય આપણે એના વિશે ચર્ચા કરીશું તમારી સમક્ષ આ બહુ ફલકો આપેલા છે આઘન આકારો બહુ ફલક છે જ્યારે બાજુમાં આપેલા આઘન આકારો બહુ ફલક નથી અને બહુ ફલક કેમ નથી એના વિશે વાત કરીએ તો ઘોડામાં વક્ર સપાટી છે એ જ રીતે શંકુમાં પણ વક્ર સપાટી છે નળાકારમાં પણ વક્ર સપાટી છે એટલે કે જે ઘન આકારોમાં વક્ર સપાટી હોય છે તેને બહુ ફલક હોતા નથી ઘન આકારમાં વક્ર સપાટી હોય તો તે બહુ ફલકો નથી હવે બહિર્વૃત બહુ ફલક આપણી સમક્ષ બે બહિર્વૃત બહુ ફલક છે બાજુમાં આપેલો ઘન એ બહિર્વૃત બહુ ફલક નથી તો બહિવૃત બહુકોણની જેમ બહિવૃત બહુ ફલકમાં બધા આંતરિક ખૂણા એકસો એંશી અંશ કરતાં નાના હોય છે આપણે જોઈએ છે પ્રથમ આકૃતિ છે એમાં બધા ખૂણા એકસો એંશી અંશ કરતાં નાના છે જ્યારે બાજુમાં જે આપેલી છે જે બહિવૃત બહુ ફલક નથી એમાં ખૂણા આપણે જોઈએ તો એકસો એંશી અંશ કરતાં મોટા છે માટે એ બહિર્વૃત બહુ ફલક નથી હવે સામાન્ય બહુ ફલક દરેક ફલક સામાન્ય બહુ ફલક હોય અને શિરોબિંદુ પર સરખી સંખ્યામાં ફલક મળતા હોય ત્યારે તેને સામાન્ય બહુ ફલક કહેવામાં આવે છે આપણે આકૃતિ દ્વારા તેને સમજીશું અહીંયા એક સામાન્ય બહુ ફલક છે કારણ કે દરેક ફલક એકરૂપ છે સામાન્ય બહુ કોણ છે તેના શિરોબિંદુ પર સરખી સંખ્યામાં ફલક મળે છે આકૃતિમાં જોઈશું તો આપણે દરેક જગ્યાએ શિરોબિંદુ વખતે ત્રણ ફલક જ મળે છે જ્યારે અહીં બાજુમાં બીજો બહુ ફલક આપ્યો છે જે સામાન્ય બહુ ફલક નથી કારણ કે બાજુઓ તો એકરૂપ છે દરેક શિરોબિંદુ પર સરખી સંખ્યામાં ફલક ભેગા થતા નથી આપણે જોઈએ તો એ આગળ ત્રણ ફલક મળે છે જ્યારે બિંદુ બી આગળ ચાર ફલક મળે છે માટે આવા આકારો સામાન્ય બહુ ફલક કહેવાતા નથી બહુ ફલકના અગત્યના બે પ્રકાર છે એક પ્રિઝમ અને બીજું પિરામિડ આપણે એના વિશે ચર્ચા કરીશું અહીંયા આપણી સમક્ષ બે પ્રિઝમ આપેલા છે અને બાજુમાં બે પિરામિડ આપેલા છે આપણે જોઈએ છે જે બહુકોણનો પાયો અને મથાળું એકરૂપ હોય બાકીના ફલક સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તેને પ્રિઝમ કહેવાય છે ઉપર આપણે જોઈ શકીએ છીએ કે પાયો અને મથાળું બંને ત્રિકોણ આકાર છે જ્યારે અહીંયા પાયો અને મથાળું બંને લંબચોરસ છે માટે આ પ્રિઝમ છે જ્યારે પિરામિડમાં પાયાની દરેક બાજુથી શરૂ થતા ફલકો ત્રિકોણાકાર હોય છે અને એક જ શિરોબિંદુમાં મળતા હોય તેને પિરામિડ કહે છે આપણે આકૃતિમાં જોઈએ તો અહીંયા પાયો ચતુષ્કોણ છે જ્યારે તેના બધા જ શિરોબિંદુ એક જ ફલકમાં મળે છે બીજું અગત્યનો તફાવત એ છે ષટકોણ અને પિઝમનો પાયો ષટકોણથી બનેલો હોય છે અને જેમ અહીંયાગાડી લંબચોરસ પિઝમનો પાયો લંબચોરસથી બનેલો છે ત્રિકોણ અને પાયો ત્રિકોણથી બનેલો છે એ જ રીતે ત્રિકોણે પિરામિડનો પાયો ત્રિકોણ જ હોય છે પિઝમ અને પિરામિડ તેના પાયા પરથી ઓળખાય છે હવે આગળ આપણે જોયું હતું શિરોબિંદુ ધાર અને ફલક એ ફરથી એકવાર જોઈશું તો આ શિરોબિંદુ છે અહીંયા લમગન છે જેમાં શીરોબિંદુ આઠ છે તેને કુલ બાર ધાર છે એના ફલક અહીંયા આપણે એક જને કલર કર્યો છે પણ એ રીતે આગળ પાછળ ચાર બાજુ ચાર ફલક એક ઉપર અને એક નીચે એમ કુલ છ ફલક છે હવે શિરોબિંદુ ધાર અને ફલક તો લંગનમાં આપણે હમણાં જ જોઈ ગયા છે એ રીતે છ ફલક આઠ શિરોબિંદુ અને બાર ધાર છે અહીં આપણે એફ વત્તા વી એટલે કે ફલક અને શિરોબિંદુનો સરવાળો કરવાનો છે ફલક છ છે અને શીરોબિંદુ આઠ છે એટલે છ વત્તા આઠ બરાબર ચૌદ એ જ રીતે ઈ વત્તા બે એટલે કે ધાર વત્તા બે ધાર બાર છે વત્તા બે એટલે કે બાર વત્તા બે ચૌદ એમ ત્રિકોણને પિરામિડ હોય ત્યારે તેમાં ફલક ચાર હોય છે શિરોબિંદુ ચાર હોય છે અને ધાર છ હોય છે આપણે ફરીથી એફ વત્તા વી કરીશું એટલે કે ચાર વત્તા ચાર બરાબર આઠ અને છ વત્તા બે બરાબર આઠ ત્યારબાદ ત્રિકોણ પ્રિઝમની વાત કરીએ તો ત્રિકોણ પ્રિજમમાં ફલક પાંચ હોય છે શિરોબિંદુ છ છે અને ધાર નવ છે આપણે એફ વત્તા વી કરીએ એટલે કે પાંચ વત્તા છ બરાબર અગિયાર તે જ રીતે ઈ વત્તા બે એટલે ધાર વત્તા બે નવ વત્તા બે અગિયાર ચોરસ પાયાવાળો પિરામિડ જેમાં ફલક પાંચ છે શિરોબિંદુ પાંચ છે અને ધાર આઠ છે માટે આપણે એફ વત્તા વી કરીશું પાંચ વત્તા પાંચ બરાબર દસ અને ધાર વત્તા બે એટલે આઠ વત્તા બે બરાબર દસ હવે ચોરસ પાયાવાળા પ્રિઝમની વાત કરીએ તો એમાં ફલક છ હોય છે શિરોબિંદુ આઠ હોય છે અને ધાર બાર હોય છે એફ વત્તા વી આઠ વત્તા છ બરાબર ચૌદ અને ઈ વત્તા બે એટલે કે બાર વત્તા બે બરાબર ચૌદ હવે આપણે યુલરનું સૂત્ર જોઈશું આગળ આપણા આકૃતિ જોઈ ચૂક્યા છે કે શિરોબિંદુ આઠ છે ફલક છ છે અને ધાર બાર યુલરનું સૂત્ર છે એફ વત્તા વી ઓછા ઈ બરાબર બે એફ એટલે ફેસ એટલે કે ફલક વી એટલે વર્ટેક્સ શિરોબિંદુ અને ઈ એટલે ધાર એટલે એડ્સ આપણે અહીંયા જોઈશું તો ફલક છ છે શીરો બિંદુ આઠ છે અને ધાર બાર છે એફ હતા વી ઓછા ઇ આઠ ને છ ચૌદમાંથી બહાર જાય તો આપણને જવાબ બે મળે છે હજુ આગળ જોઈએ આપણે અહીંયા આગળ આ બધું શોધેલું જ છે તો આપણે છેલ્લા બે ખાનામાં જોઈશું એફ વત્તા વી અને ઈ વત્તા ટુ દરેક વખતે સરખું જ આવે છે લમગનમાં એફ વધતા વી ચૌદ અને ઈ વધતા બે ચૌદ થાય છે સૂત્ર પ્રમાણે જોઈએ તો આપણે હવે ત્રિકોણી પિરામિડની વાત કરીશું એફ વત્તા વી ઓછા ઈ બરાબર બે તો એફ આપણે જોઈએ છે ચાર વી ચાર અને ધાર છ છે તો ચાર વધતા ચાર આઠ ઓછા છ એ જ રીતે આ સૂત્રને બીજી રીતે પણ આપણે જોઈ શકીએ છીએ એફ વત્તા વી બરાબર ઈ વત્તા ટુ જે આપણે કોષ્ટકમાં દેખાય જ છે ચાર વત્તા ચાર બરાબર છ વત્તા બે એટલે કે આઠ બરાબર